વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ મહાત્મા મંદિર ખાતે રેઇન વેસ્ટ 2024નો શુભારંભ કરાવશે. ત્યારે ચાલો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનના સાક્ષી બનીએ. ગુજરાતમાં લાખો ઘરો અને વ્યવસાયના સ્થળોએ વીજળી માટે રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. નાગરિકો અને ઉદ્યોગ સાહસિકો આ ઇકો ફ્રેન્ડલી પહેલમાં જોડાય તે માટે સરકાર તેમની સાથે છે. 1 કિલોવોટ કે લીએ 30,000 રૂપિયા, 2 કિલોવોટ કે લીએ 60,000 ઓર ઉસસે ઉપર 78,000 રૂપિયા કી સબસિડી ભારત સરકાર દ્વારા પોર્ટલ કે દ્વારા ડીબીટી કે દ્વારા સીધે બેનિફિશરીઝ કો દી જાતી હૈ ઓર યે બહોત હી અટ્રેક્ટિવ સ્કીમ હૈ. રીસેન્ટલી માનનીય પ્રધાનમંત્રી જી ને જો નઈ સ્કીમ અનાઉન્સ કી જિસકે તહેત 1 કરોડ ઘરો પર સોલર રૂફટોપ લગાને કા લક્ષ્યાંક. આ યોજનાને પગલે લોકોને તો આર્થિક ફાયદો થઈ જ રહ્યો છે, પણ સાથે પર્યાવરણને પણ મોટો લાભ થઈ રહ્યો છે. અહીં નાગરિકો તેમના અનુભવ વર્ણવી રહ્યા છે. સૌથી બડો ફાયદો એ મેરા ઇલેક્ટ્રિસિટી બિલ બિલકુલ ઝીરો હો ગયા હૈ ઓર અભી મેરા ઘર કા સારા ઇલેક્ટ્રિક જીતને ભી ઇક્વિપમેન્ટ હૈ સબ સોલર પાવર્ડ હૈ, સબ સોલર સે ચલ રહે ઓર મેરે પાસ કાર ભી ઈવી હૈ, ઇલેક્ટ્રિક કાર હૈ ટાટા કી, તો વો ભી उसका चार्जिंग भी सोलर से ही हो रहा है. सोलर के फ़ायदे तो बहुत सारे हुए. सबसे पहले तो जो लाइट बिल आता था वो पूरा ज़ीरो हो गया है, और दूसरा ये है कि उसके वो जो पैसे बचते हैं उसके हम घूमने जा सकते हैं, खादा वादा खाने जा सकते हैं और अपना सेविंग्स कर सकते हैं. और अभी इनकी लाइफ स्पेन भी 25 साल और उससे ज़्यादा की है, तो वो लॉन्ग टर्म बेनिफिट अपने पास रहेगा ही रहेगा. सबसे बड़ा श्रेय गवर्नमेंट को जाता है, क्योंकि इनिशिएटिव गवर्नमेंट ने पहले लिया था, तो सब्सिडी का प्रमोशनल ऑफर करके गवर्नमेंट ने इंसेंटिव दिया तो लोगों में अवेयरनेस आई. तो देखिए गुजरात जो है ना वो एक व्यापारी स्टेट है, यहाँ पे सब लोगों के खून में व्यापार है. तो उस हिसाब से देखने जाए तो ये सोलर सिस्टम का लाइफ है 25 साल का. 25 साल में उसको अगर सिस्टम में अभी पैसे लगाने से 3 साल में उसको ROI मिल रहा है तो वो सबसे पहले सोचेगा. तो उसके हिसाब से यहाँ पे इनिशिएटिव लोगों ने लेना ज़्यादा है. रिन्यूएबल एनर्जी ना क्षेत्र में गुजरात देश में दिशा दर्शक काम करी रही है. केंद्र ने गुजरात सरकार ना आ प्रयासों में जनभागीदारी ने कारण गुजरात आज देश में मोखरे है. ब्यूरो रिपोर्ट अहमदाबाद.